તમને ચાર ગતિમાંથી કઈ ગતિમાં વધારે ઇન્ટરેસ્ટ છે? પેલા ગ્રાહકને શેમાં ઇન્ટરેસ્ટ હોય એ જાણવાનું હોય, પછી આપણો માલ બતાવવાનો હોય. અમે ક્યારે દુકાને ખાસ ગયા નથી, કોઈ ધંધો બંધો કર્યો નથી, નાની ઉંમરમાં દીક્ષા લીધી છે, પણ અહીંયા આવ્યા પછી તમારી સાથે રહીને અમને બધું આવડી ગયું. મને ઘણા પૂછે તમને આ રીતે આ કઈ રીતના ખબર પડી, તમને તે કઈ રીતના ખબર પડી? મેં કીધું તારી હારે રહીને. આશીષભાઈ, ચાર ગતિમાંથી કઈ ગતિ ઉપર તમને વધારે પ્રેમ છે? નરક માટે તો હું જ ના પાડી દઉં, ઓકે. તિર્યંચ માટે શું કહેવું છે? તિર્યંચ માટે શું કહેવું છે? ના જોઈએ. અરે સરસ મજાની ફાઈવ સ્ટાર ગાડીની અંદર એ કૂતરાને લઈ જતા હોય ત્યારે ક્યારેક મન થતું હોય સારું આપણે અહીંયા ટાટિયા તોડીએ છીએ ને અમારો બેટો. એનિમલ લવર્સ હોય છે કે નથી હોતા? મેં મુંબઈની અંદર જોયું છે, પધારો. અમારી દીક્ષા થઈ એની સાથે સાથે આ સાધ્વીજી ભગવંત જયેશ ભણસાલીના બેન મહારાજ, અમે એક જ સ્ટેજ ઉપર એક જ સાથે દીક્ષા લીધી છે અને આજે એક જ હોલમાં ભેગા થઈ ગયા છે. કોકના પશુને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે જોયા પછી તમને ક્યારેક જો એવો વિચાર આવી જાય સાલું આપણને કાંઈ નહીં ને આ લોકો ક્યાં પહોંચી ગયા, તમે લખી રાખજો કે એટ એ ટાઈમ તમે આવતા ભવની અંદર તિર્યંચ ગતિમાં જવાનું રિઝર્વેશન કરાવી રહ્યા છો. મુંબઈમાં જોયું છે કે છોકરાને હાથમાં નથી રાખતા પણ કૂતરાની સાંકળ લઈ અને રોડ ઉપર ચાલતા દેખાય છે. છોકરો ઉપાડતા શરમ આવે છે, કૂતરાને રોડ ઉપર લઈ જતા મજા આવે છે. યાદ રાખજો, અમારા ગચ્છાધિપતિ ઘણી વાર વાત કરે, એક ઘરે પગલા કરવા ગયા અને ત્યાં સામે જ વાઘનું કે સિંહનું સરસ મજાનું પિક્ચર હતું, એ જોઈને મહારાજે એ પરિવારને એટલું જ કીધું આવતા ભવની અંદર આ વાઘ કે સિંહની અંદર તમારે અવતાર લેવો હોય તો ઘરમાં આ પિક્ચર રાખજો, જો એમાં ના જવું હોય તો કાઢી નાખજો. નરક નથી જોઈતી, તિર્યંક જોઈએ છે, નથી જોઈતી. આમ જોવા જઈએ ને બિપિનભાઈ, તમારા એક જ ભાવમાં ચારે ચાર ભાવ ચાલે છે, એક જ ભાવમાં. તમારી સોશિયલ લાઈફ એટલી ચકાચક છે ને એમ લાગે કે તમે દેવલોકના દેવતા છો, બરાબર. તમારા ફ્લેટમાં એન્ટ્રી મારીએ, એસી હોય, અફલાતુન ફર્નિચર હોય, હા, સારે બાજુ ડેકોરેશન હોય, આપણને એમ લાગે કે જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા. પણ તમારી ફેમિલી લાઈફ જ્યારે જોઈએ ને તો એમ લાગે કે સીધા નરકમાં પહોંચી ગયા છે. ફિઝિકલી યુ આર મેન, હા, સોશિયલી દેવલોક, ફેમિલી નરક, અને પર્સનલ લાઈફ જોવા જાઓ તો ઢોર કરતા પણ બદતર છે. જો કે અમદાવાદ માટે હજી હું એમ કહું કે સારું છે, મુંબઈની તો વાત કરવા જેવી જ નથી. શેની માફક દોડે સવારે? હા, ઘોડાની માફક દોડે. પછી બસ કે ટ્રેનમાં શેની માફક પુરાય? હા, ઘેટા ને બકરા, તમને ખબર છે બધીઓ. બસમાં ટ્રેનમાં ઘેટા બકરાની માફક પુરાય, અને સાંજે એટલો લૂસ થઈ ગયો ગળિયા બળદ જેવો લૂસ લૂસ ખાઈ લઈએ ત્યારે એમ લાગે કે આ તિર્યંચ ગતિ સાક્ષાત છે. પર્સનલ લાઈફ તિર્યંચ, ફેમિલી લાઈફ નરક, સોશિયલ લાઈફ દેવતા, અને ફિઝિકલી યુ આર મનુષ્ય. ફરીથી ચાર ગતિમાં સૌથી વધારે પ્રેમ જો દેવગતિ પર હોય તો એનું કારણ બતાવો, મનુષ્ય કરતા પણ દેવલોક શા માટે પ્રિય છે? હે વૈભવ, ઓકે, દેવલોકના સુખ તમને વધારે પ્રિય છે, એનો મતલબ એ થયો કે દેવલોકમાં સુખ છે ને મનુષ્યમાં ધર્મ છે. મનુષ્ય ગતિ છોડીને જો તમને દેવલોકમાં વધારે મજા આવતી હોય તો ધર્મ કરતા પણ તમને શેમાં આનંદ અને ઇન્ટરેસ્ટ છે? સુખમાં. તમે આ સામાયિક કરવા દોડ્યા દોડ્યા આવ્યા છો, ધર્મના પ્રેમથી આવ્યા કે આ સામાયિક કરીએ? એટલે મારા સાહેબે કીધું તું કે દેવલોકનું કેટલું આયુષ્ય બંધાય ખબર છે? ખબર છે, 925 પલ્યોપમ, એટલે 92,59,25,925 પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બંધાય. મેં એક ઠેકાણે પૂછ્યું હતું કે એક સામાયિક કરો
આટલું આયુષ્ય, આટલું આયુષ્ય બંધાય, દિવસમાં કેટલા સમય કરો, મને કોણે જોયું છે? મેં કીધું ઓકે, એક સમય કરીને તું કટાશું ઊંચું કરે અને 2000ની નોટ નીકળે તો કેટલા સમય કરે? મને કે ઊભો જ ન થાવ. મેં ઊભો ન થાય તો નોટ ના નીકળે. સામાયિક લઈને પારે, સામાયિક લઈને પારે, સામાયિક લઈને પારે. એક તાત્કાલિક ફળ જો દેખાતું હોય કે એક સમય કરીને 2ની નોટ નીકળતી હોય, મારે સાહેબ 24 કલાકની અંદર 25 સમય કરી 50,000 મળી જાય કે નહીં બેઠા બેઠા? આ હું બધાને મોબાઈલ કરવાના લટકાવે આપણને, આજે આપું છું ને કાલે આપું છું, કુછ નહીં, રોજની 50.